નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ઈ લેનિંગ એજ્યુકેશનના માધ્યમથી હું પરમર મહેશભાઈ શ્રી એસ એન શાળા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા વિડીયોના માધ્યમથી ઇ લર્નિંગના માધ્યમથી આગળ વધતા આપને છેલ્લા લેક્ચરમાં છેલ્લા વિડીયોમાં આપણે નવા પાઠની શરૂઆત કરી પાઠ પાંચ ગરીબી જે દસ માર્ક્સ ઉપયોગી બોર્ડ એક્ઝામ માટે ઉપયોગી બનેવો પાઠ છે જેની આપને બધી જ માહિતી અગાઉ આપેલી છે તેમાં આપે એ બંને વિડીયો એટલે કે એક જ પ્રશ્નને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી અને વ્યવસ્થિત રીતે આપણે તે શીખવાડ્યું છે તેનો આપે બરાબર અભ્યાસ કર્યો હશે શીખ્યા હશો ત્યારબાદ હવે આજે આપણે બીજો એવો લોંગ ક્વેશ્ચન જે માર્ક્સ ઉપયોગી બનતો હોય છે તેની આપણે ચર્ચા કરીએ છીએ પ્રશ્ન આપણો છે ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણોની ચર્ચા કરો એના પરિબળોની ચર્ચા કરો ગરીબીનું સ્વરૂપ દર્શાવી અને તેના કારણો જે માર્ક્સ ઉપયોગી ત્રણ માર્ક્સ ઉપયોગી બોર્ડની એક્ઝામમાં આપણને બનતો હોય છે પ્રશ્નનો ઉત્તર એકંદરે મોટો છે આજે આ વિડીયોમાં આપણે ગરીબીનું સ્વરૂપ વિશેની ચર્ચા કરીશ ગરીબીનું સ્વરૂપ બે ભાગમાં છે એક એટલે કે ગરીબીના સ્વરૂપ સ્વરૂપે એને ગણ્યા અને એના પ્રકાર પણ એને કહે છે એક નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી નિરપેક્ષ ગરીબ અને સાપેક્ષ ગરીબ આ બે જે પ્રકાર છે તેનું સ્વરૂપ કહેવાય એના પ્રકાર પણ આપણે એને કહી શકીએ છીએ તો આપણે એવા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણોની ચર્ચા કરો ગરીબીનું જે સ્વરૂપ છે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી બંને વિશે આપણે ટૂંકનો સ્વરૂપે પ્રશ્ન પૂછી શકે કોઈ એક વિશે પણ ત્રણ માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણે પૂછી શકે તો આપણે ચર્ચા કરીએ છીએ ગરીબીનું સ્વરૂપ અને તેના કારણ પ્રશ્ન આપણો છે આપણું પ્રકરણ ગરીબી પ્રશ્ન આપણો બીજો ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણો ચર્ચો એવો ત્રણ અથવા પાંચ ઉપયોગી બને એવો પ્રશ્ન ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણોની ચર્ચા કરો પાંચ માર્ક્સ ઉપયોગી આપણો પ્રશ્ન છે માં પણ તમને તે પૂછી શકે ઓકે જેની સંપૂર્ણ માહિતી તમને આપીશ સૌપ્રથમ આપણે જોઈએ છે ગરીબીનું સ્વરૂપ કેટલા ભાગમાં છે ગરીબીનું સ્વરૂપ તો કે બે પહેલું છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વાત કરીશું નિરપેક્ષ ગરીબી વિશે જે તમને ત્રણ માર્ક્સ હેતુલક્ષી માટે પણ ઉપયોગી બની શકે તો સૌ પ્રથમ નિરપેક્ષ ગરીબી તેમાં એનો અર્થ પહેલાં લખવાનો હોય નિરપેક્ષ ગરીબ આપણે કોને ગણીએ છીએ તો એનો અર્થ જોતા લઘુત્તમ આવક કે वपराशी खर्च ना निर्धारित धोरण आधारे नक्की गरीबी एले નિરપેક્ષ ગરીબી ઓકે સો સૌપ્રથમ નિરપેક્ષ ગરીબી શું છે તેનો ખ્યાલ યાદ રાખીએ છીએ લઘુત્તમ આવક એટલે કે વ્યક્તિની ઓછામાં ઓછી આવક કે વપરાશી ખર્ચના જે જીવન નિર્વાહ માટે આપણે વપરાશી ખર્ચ કરીએ છીએ ખાનપાન માટેનો શિક્ષણ માટેનો રહેઠાણ માટેનો કપડાં માટેનો આવશ્યક બાબતોનો વપરાશી ખર્ચના નિર્ધારિત ધોરણના આધારે નક્કી થતી ગરીબી એટલે નિરપેક્ષ ગરીબી ઓકે હેતુલક્ષી પ્રશ્ન વિભાગ બીમાં પણ આપને એક માર્ક્સમાં એની વ્યાખ્યા પૂછી શકે તો અર્થ એનો લખવાનો છે લઘુત્તમ આવક કે વપરાશી ખર્ચના નિર્ધારિત ધોરણના આધારે નક્કી થતી ગરીબી એટલે નિરપેક્ષ ગરીબી ઓકે ત્યારબાદ એના બીજા પોઈન્ટમાં લખવાનું છે વિકસતા રાષ્ટ્રના સમાજના ઘણા લોકો જીવન જીવવાની જે પાયાની જરૂરિયાતો છે તેનાથી તમે જુઓ તો કે અનાજ દૂધ કઠોળ શાકભાજી જીવન જીવવાની પાયાની અગત્યની જે જરૂરિયાતો છે તેના પણ તેનાથી પણ કેટલોય વર્ગ વંચિત રહેતો હોય છે વંચિત રહેવું એટલે કે પૂરતી માત્રામાં ન મળવું અથવા મળવું તો અધકચરું મળવું કેવા રાષ્ટ્રના તો કે વિકસતા રાષ્ટ્રના માનો આપણું ભારતીય અર્થતંત્ર એ વિકસતું રાષ્ટ્ર છે અને જેનો સમાજનો કેટલોય મોટો વર્ગ આજે આવી મુસીબતોનો સામનો પણ કરે છે જીવન જીવવા માટેની જે પ્રાથમિક બાબતો છે તેના અભાવમાં તે લોકો જીવે છે બરાબર બીજો પોઈન્ટ આ લખીએ છીએ ત્રીજા પોઈન્ટમાં લખો છો નિરપેક્ષ ગરીબી જાણવા માટે નિરપેક્ષ ગરીબી જાણવા માટે કોને આપણે ધ્યાનમાં લઈએ છીએ ખોરાક જેવી પ્રાથમિક વસ્તુ તેમાંથી મળતી કેલરી પ્રોટીન અને વિટામિન જેવા તત્વો નો અભાવ ઓકે પ્રાથમિક જરૂરિયાતો પણ વ્યક્તિ સંતોષી શકતો નથી ખોરાકમાંથી જે પણ એને પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ જેવા જે પોષક તત્વો મળવા જોઈએ તે પૂરતી માત્રામાં મળતા નથી નિરપેક્ષ ગરીબી માપવા માટે ખોરાકને ખાસ ધ્યાનમાં લેવાય છે અને તેમાંથી મળતા પોષક તત્વો ત્રીજો પોઈન્ટ આ લખો છો ચોથો પોઈન્ટ લખો છો આવી લઘુત્તમ આવક ખર્ચ કે જીવન ધોરણની સપાટી એટલે ગરીબી રેખા ઓકે ગરીબી રેખા તરીકે નિશ્ચિત કરેલી આવક કે ખર્ચ માટે વ્યક્તિ સમર્થ ન હોય લઘુત્તમ આવક કે નક્કી કરેલી સપાટીથી પણ ઓકે નિરપેક્ષ ગરીબી માટે નક્કી કરેલ સપાટી પણ વ્યક્તિ મેળવી શકતો ના હોય જે પણ જીવન નિર્વાહ માટે લઘુત્તમ આવકની સપાટી ખર્ચની સપાટી નક્કી કરી છે તે પણ વ્યક્તિ મેળવી શકતો ન હોય તેટલી પણ તેની ક્ષમતા ન હોય પોતાનું જીવન નિર્વાહ ચલાવવાની પોતાના પત્ની બાળકોનું ભરણપોષણ કરવાની જે ખાનપાન જેવી આવશ્યક વસ્તુઓ છે તે મેળવવાની તો તેની નીચે જીવન જીવતી વ્યક્તિને આપણે નિરપેક્ષ તરીકે ગરીબ તરીકે નિરપેક્ષ ગરીબી રેખા નીચે જીવન જીવતા પરિવાર તરીકે ઓળખીએ છીએ નિરપેક્ષ ગરીબી માપવા માટે લઘુત્તમ આવકની સપાટી જે નક્કી થઈ છે તે પણ વ્યક્તિ સંતોષી શકતો ન હોય તેવી વ્યક્તિને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ આપણે નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ કેવી રીતે થાય તે નક્કી રીતે થાય ઓકે નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ નિર્ધારણ એટલે મિત્રો નક્કી થવું ઓકે નિરપેક્ષ ગરીબી નક્કી થવી તેમાં સૌ પ્રથમ પહેલો પોઈન્ટ યાદ રાખો છો ગરીબી રેખા ઊંચી સપાટીએ રખાય તો ગરીબોની સંખ્યા વધે છે ગરીબોની ગરીબી રેખા ઊંચી સપાટીએ રખાય તો સ્વાભાવિક છે ગરીબોની સંખ્યા વધે અને ગરીબી રેખાની સપાટી નીચે રખાય તો ગરીબોની સંખ્યા ઘટે તો મિત્રો દર પંચ વર્ષ યોજનાઓમાં જોવો છો કે કોઈ પણ સરકાર હોય કેન્દ્રશાસિત કોઈ પણ સરકાર તે હંમેશા જ્યારે ગરીબીનો સર્વે કરતી હોય ચોક્કસ માધ્યમો દ્વારા ત્યારે હંમેશા તે ગરીબી રેખાની સપાટી મિનિમમ નીચી રાખવાનો પ્રયત્ન કરશે તો ગરીબોની સંખ્યા દેશમાં ઓછી દેખાય છે જેમ સપાટી ઊંચી તેમ ગરીબોની સંખ્યા વધુ જેમ સપાટી નીચી તેમ ગરીબોની સંખ્યા ઓછી ઓકે બીજા પોઈન્ટમાં લખો છો નિર્ધારણમાં જ્યારે ગરીબી રેખા ઊંચી સપાટીએ રખાય તો ગરીબોની સંખ્યા વધે છે તો તમને એમ સાહેબ રેખાની સપાટી નીચે તો ગરીબો ઓછા પણ તે બાબતને તમને એક ઉદાહરણના માધ્યમથી સમજાવું છું માનો કે એક ધોરણ એવું છે માસિક રૂપિયા બસો પાસઠ માથાદીઠ આવક હોય અને બીજું એક ધોરણ એવું છે માસિક રૂપિયા બસો એસી માથાદીઠ આવક હોય આ બે ધોરણમાં મિત્રો આપ સમજો છો કે બસો પાસઠ રૂપિયા દરેક વ્યક્તિની માસિક આવક હોય બસો પાસઠથી ધરાવતી વ્યક્તિને નિરપેક્ષ ગરીબ ગણવો નહીં બસો પાસઠથી ઉપર એટલે કે બસો પાસઠથી સિત્તેર પંચોતેર એંસી કોઈ પણ તો તે વ્યક્તિ નિરપેક્ષ રીતે ગરીબ નથી તો શું થયું બસો પાસઠની સપાટી નીચી છે હવે એની જગ્યાએ બીજું ધોરણ બીજી સપાટી ગવર્મેન્ટ માસિક રૂપિયા બસો એંસી નક્કી કરે કે ભાઈ બસો એંસી રૂપિયાની આવક ધરાવતી વ્યક્તિથી ને નિરપેક્ષ ગરીબ ન ગણવું તો આનો અર્થ શું થયો બસો એંસીની અંદરના એટલે કે બસો પાંસઠવાળા બસો સિત્તેરવાળા બસો પંચોતેરવાળા અને બસો ઓગણ્યાસીવાળા પણ નિરપેક્ષ રીતે ગરીબ ગણાય છે તો આપણે આનો ખ્યાલ આવ્યો હશે જેમ આવકની સપાટી નીચી તેમ ગરીબોની સંખ્યા ઓછી અને જેમ આવકની સપાટી વધુ તેમ ગરીબોની સંખ્યા વધુ ઓકે એટલે જેમ સપાટી નીચી તેમ ગરીબોની સંખ્યા ઓછી જેમ માસ આવકની સપાટી ઊંચી તેમ ગરીબોની સંખ્યા વધુ આ ઉદાહરણ એક યાદ રાખો છો નિર્ધારણમાં નિરપેક્ષ ગરીબીના નિર્ધારણમાં ત્યાર પછીના પોઈન્ટમાં લખવાનું છે છઠ્ઠી પંચવર્ષી યોજનામાં આયોજન પંચે શહેરી વિસ્તારમાં દૈનિક છઠ્ઠી પંચવર્ષી યોજનામાં આયોજન પંચે શહેરમાં રહેતી વ્યક્તિ માટે એકવીસો કેલરી ખોરાક નક્કી કર્યો હતો છઠ્ઠી વર્ષ યોજનામાં ભારતીય આયોજન પણ છે શહેરમાં રહેતી વ્યક્તિને પર ડે એને એકવીસો કેલરી ખોરાક એને ખોરાકમાંથી એટલી કેલરીની માત્રા મળવી જોઈએ ઓકે અને ગ્રામીણ વિસ્તાર માટે વ્યક્તિ માટે ચોવીસો કેલરી ખોરાક નક્કી કર્યોનું ધોરણ નક્કી કર્યું શહેરમાં રહેતી વ્યક્તિ માટે એકવીસો કેલેરી ખોરાક કેલરી ખોરાક એકવીસો આ ચોવીસો મિત્રો ધોરણો છે કે આપણે જે દિનચર્યામાં જે રોજિંદુ આપણા જીવનકાળ દરમિયાન જે પણ કંઈ ખાઈએ પીએ છીએ તેમાંથી આપણને કેલરીની માત્રા કેટલી મળવી જોઈએ એટલી મળે છે તો નિરપેક્ષ ગરીબીની ઉપર ગણાય સરકારે નક્કી કરેલા ધોરણથી નીચે મળે છે તો તે નિરપેક્ષ રીતે ગરીબ ગણાય છઠ્ઠી પંચવર્ષ યોજનામાં ભારતીય આયોજન પંચે શહેરી વ્યક્તિ એટલે કે શહેરમાં રહેતા વ્યક્તિઓ માટે એકવીસો કેલરીનો ખોરાક એને મળતો હોવો જોઈએ અને ગ્રામીણ એરિયામાં રહેતી વ્યક્તિને ચોવીસો કેલરી ખોરાક તો આપને એમ થાય કે સાહેબ શહેરમાં રહેતી વ્યક્તિઓ માટે એકવીસો કેલરી ગ્રામીણ એરિયામાં રહેતી વ્યક્તિઓ માટે ચોવીસો કેલેરી તો મિત્રો ગ્રામીણ એરિયામાં રહેતી વ્યક્તિઓ મોટો વર્ગ ખેતી ક્ષેત્રે રોકાયેલો હોય છે અને ખેતી ક્ષેત્રે મહેનતનું પ્રમાણ વધુ હોય છે તેમાં શારીરિક શ્રમ વધુ હોય છે ઠીક છે આજે હવે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શારીરિક શ્રમ ઘટ્યો છે પણ તેમ છતાં ખેતી ક્ષેત્રે વ્યક્તિઓ સક્ષમ અને મજબૂત હોવા જરૂરી છે તો તે લોકોને શારીરિક શ્રમની માત્રા વધુ હોવાથી તે લોકોને ચોવીસો કેલરીનો ખોરાક એ લોકોને મળવો જોઈએ આનેથી નીચું ધોરણ મેળવતા હોય કેલેરીનું તો તેને નિરપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવે છે ઓકે અને આ ધોરણ પ્રાપ્ત કરવા માટે છેલ્લા પોઈન્ટમાં લખવાનું છે તેંદુલકર સમિતિએ ઓકે તેંદુલકર સમિતિએ ઓકે બે હજાર અગિયાર બારમાં માથાદીટ આવક બે હજાર અગિયાર બારમાં માથાદીટ આવક ગ્રામીણ એરિયા માટે આઠસોને સોળ રૂપિયા ગ્રામીણ એરિયા માટે આઠસોને સોળ રૂપિયા ઓકે અને શહેરી વિસ્તાર માટે એક હજાર રૂપિયા ગામડામાં રહેતી વ્યક્તિ દીઠ એક વ્યક્તિ દીઠ દર મહિને આઠસોને સોળ રૂપિયાનો ખર્ચો હોય તો તેને ગરીબ ગણવી નહીં અને શહેરી વિસ્તારમાં રહેતી હોય એની દર મહિને એક વ્યક્તિ દીઠ એક હજાર રૂપિયાનો ખર્ચ એની આવક હોય એ ખર્ચ કરી શકવા સક્ષમ હોય તો તેને નિરપેક્ષ ગરીબ ગણવો નહીં તો હેતુલક્ષી પ્રશ્નો બધા યાદ રાખો છો શ્રી તેંદુલકર ના અહેવાલ મુજબ ગામડામાં રહેતી દર વ્યક્તિ દીઠ આઠસો સોળ રૂપિયાનો ખર્ચ અને શહેરમાં રહેતી વ્યક્તિ દીઠ એક હજાર રૂપિયાનો ખર્ચ કરવા વ્યક્તિ સક્ષમ હોય તો તેને ગરીબ ગણવાના નહીં ઓકે અને ત્યારબાદ નિરપેક્ષ ગરીબીના નિર્ધારણમાં એક બે માક્સ ઉપયોગી પ્રશ્ન આની સાથે જ આવતો હોય છે આપ યાદ રાખો છો ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ ગરીબી આંતરરાષ્ટ્રીય ધોરણે કેવી રીતે મપાય છે તેના બે માપદંડ યાદ રાખવાના છે એક બે હજાર પાંચનો માપદંડ અને એક બે હજાર પંદરનો માપદંડ આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી માપવા માટેનું ધોરણ બે હજાર પાંચમાં વ્યક્તિ રોજની એક પોઈન્ટ પચીસ અમેરિકી ડોલર કરતાં ઓછી આવક મેળવતી હોય તો તેને ગરીબ ગણવો કયા વર્ષની માહિતી બે હજાર પાંચ મુજબ વ્યક્તિ રોજની એક પોઈન્ટ પચીસ ડોલર કરતાં પણ ઓછી આવક મેળવતો હોય ઓકે તો તે નિરપેક્ષ ગરીબ ગણાય આંતરરાષ્ટ્રીય ધોરણે તેને ગરીબ બેની વ્યાખ્યામાં મૂકીએ છીએ અને એ જ ધોરણ બે હજાર પંદરમાં વ્યક્તિ રોજની એક પોઈન્ટ નેવ અમેરિકી ડૉલરથી પણ ઓછી આવક મેળવતી હોય તો તેને ગરીબ ગણવું આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી માપવા માટેના બે ધોરણો છે બે હજાર પાંચના સર્વે મુજબ અને બે હજાર પંદરના સર્વે મુજબ એક પોઈન્ટ પચીસ અમેરિકી ડોલર કરતાં ઓછી આવક અને એક પોઈન્ટ નેવ અમેરિકી ડોલર કરતાં ઓછી આવક મેળવતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ધોરણે આ બંને ધોરણો યાદ રાખો છો માત્ર બે ધોરણો પૂછતો તમને પ્રશ્ન કરી શકે છે હેતુલક્ષી બે માર્ક્સ ઉપયોગી પ્રશ્ન થાય છે તો આપી યાદ રાખો છો ઓકે ત્યારબાદ ગરીબીનું બીજું સ્વરૂપ જોઈએ છે સાપેક્ષ ગરીબી ઓકે તો આપને નિરપેક્ષ ગરીબીમાં ખ્યાલ આવ્યો હશે એને બરાબર સમજો છો અને આગળ વધો છો ગરીબીનું બીજું સ્વરૂપ નિરપેક્ષ ગરીબી તો હવે આપણે જોઈએ છે નિરપેક્ષ ગરીબી વિદ્યાર્થી મિત્રો ગરીબીનું બીજું સ્વરૂપ જોઈએ છે સાપેક્ષ ગરીબી તેનો પણ સૌપ્રથમ અર્થ લખીએ છીએ સાપેક્ષ ગરીબ શું છે ક્યાં લાગુ પડે કેવા દેશોમાં સાપેક્ષ ગરીબી જોવા મળે કેવા દેશોમાં નિરપેક્ષ ગરીબી જોવા મળે ઓકે તો આપને ખ્યાલ આપ્યો કે નિરપેક્ષ ગરીબી વિકસિત વિકસત દેશોમાં જોવા મળે છે વિકાસ કરી રહેલા ભારત જેવા દેશોમાં અને સાપેક્ષ ગરીબી છે એ સંપન્ન દેશોમાં અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન કે પશ્ચિમ યુરોપના દેશો જે આર્થિક રીતે સંપન્ન દેશો છે ત્યાં સાપેક્ષ પ્રકારની ગરીબી જોવા મળે છે અને ભારત જેવા પાકિસ્તાન જેવા શ્રીલંકા જેવા મ્યાનમાર બાંગ્લાદેશ ચીન જેવા દેશોમાં નિરપેક્ષ ગરીબી જોવા મળે છે તો સાપેક્ષ ગરીબીમાં પણ આપણે સૌપ્રથમ પ્રથમ પહેલો અર્થ લખવાનો છે એના અર્થમાં લખવાનું છે कोई एक जूथ ए वधू आवक मेलवता जूथ करता ओची आवक મેળવતું હોય તો તેને સાપેક્ષ ગરીબ કહેવાય કોઈ એક જૂથ જૂથની જગ્યાએ મિત્રો આપ વ્યક્તિ કુટુંબ પણ દર્શાવી શકો છો કોઈ એક વ્યક્તિ કોઈ એક જૂથ કોઈ એક કુટુંબ આને આપણે સાપેક્ષ ગરીબ તરીકે ઓળખીએ છીએ કોઈ એક જૂથ એ જૂથની જગ્યાએ વ્યક્તિ કુટુંબ પણ આપ દર્શાવી શકો છો કોઈ એક જૂથ એ વધુ આવક મેળવતા જૂથ કરતાં ઓછી આવક મેળવતું હોય તો તેને સાપેક્ષ રીતે ગરીબ કહેવાય છે કોઈ એક વ્યક્તિની તુલનાએ બીજા વ્યક્તિની આવક ઓછી હોય તો ઓછી આવકવાળી વ્યક્તિ વધુ આવકવાળી વ્યક્તિની તુલનાએ સાપેક્ષ રીતે ગરીબ કહેવાય આજે માનો કે તમને સિમ્પલ એક ઉદાહરણથી તો હું તમને શીખવાડીશ પ્રેક્ટિકલ ઉદાહરણથી પણ એક બાહ્ય જગતનું ઉદાહરણ આપ સમજી લો કે તમારું પરિવાર તમારા પપ્પાના આવકના સ્ત્રોત તમારા પપ્પાની મહિને વર્ષે આવક અને તમારા પડોશમાં રહેતું પરિવાર તે ઘરની તે પુરુષની મહિનાની અને વર્ષની આવક આ આપ સમજો છો કે બે સરખી નહીં હોય તમારા પપ્પા ખેતીના માધ્યમથી અથવા તો નોકરીના માધ્યમથી વ્યવસાયના માધ્યમથી મહિને પચાસ હજાર રૂપિયાની આવક ધરાવે છે અને તમારી પડોશમાં રહેતું પરિવાર એમના આવકના સ્ત્રોતના માધ્યમથી એમને વીસ હજાર રૂપિયાની આવક મહિને ધરાવે છે અને તમારા પરિવારની આવક દર મહિને પચાસ હજાર રૂપિયાની છે તો તમારી આવક તમારા પડોશમાં રહેતા પરિવારની તુલનાએ વધુ છે તો તમારી તુલનાએ તમારા પડોશમાં રહેતું પરિવાર સાપેક્ષ રીતે ગરીબ કહેવાય એક વ્યક્તિ કે એક જૂથની તુલનાએ બીજા વ્યક્તિ કે જૂથની આવક ઓછી હોવી તો તેને સાપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવે છે અને આ પ્રકારની ગરીબી વિકસિત દેશોમાં ખાસ જોવા મળે છે એટલા માટે કે ત્યાં દરેક વ્યક્તિની આવક છે બરાબર એ વ્યક્તિ બી વ્યક્તિ સી વ્યક્તિ ભલે ડી વ્યક્તિની આવક ઓછી છે પણ મૂળ એની આવક પોતાની છે એટલે ત્યાં સાપેક્ષ પ્રકારની ગરીબીનો ખ્યાલ ઉપયોગી બને છે અને ભારત જેવા દેશોમાં વિકાસશીલ દેશોમાં વિકસતા દેશોમાં નિરપેક્ષ ગરીબી જેવો ખ્યાલ ઉપયોગી બને છે ઓકે તો સાપેક્ષ ગરીબીનો આપણે ખ્યાલ બરાબર આવ્યો છે ત્યારબાદ તેમાં બીજો પોઈન્ટ લખો છો નિરપેક્ષ ગરીબીમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવાની વાત છે પાયાની લઘુત્તમ જે રીતે ખોરાક દૂધ અનાજ કઠોળ જીવન જીવવા માટેની આવશ્યક વસ્તુઓ નિરપેક્ષ ગરીબીમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતોનો ખ્યાલ ધ્યાનમાં લેવાય છે ઓકે અને સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવાય છે ઓકે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે અને સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં રાષ્ટ્રની આવકનો જે હિસ્સો છે તે દરેક વ્યક્તિ વચ્ચે દરેક જૂથ વચ્ચે અલગ અલગ વહેંચાય છે અને એના કારણે જે અસમાનતા ઊભી થાય છે તેના થકી સાપેક્ષ ગરીબી માપી શકાય છે અથવા સાપેક્ષ ગરીબો સર્જાય છે ઓકે બીજો પોઈન્ટ આપ યાદ રાખો છો આ દરેક વસ્તુને સમજવા હું આપને એક પ્રેક્ટિકલી ઉદાહરણથી કોષ્ટકના માધ્યમથી તે આખી મેટર તમને સમજાવું છું ઓકે તો કોષ્ટકના માધ્યમથી આ બાજુ આપણે વ્યક્તિ દર્શાવીએ છીએ બીજા કોલમમાં વાર્ષિક આવક રૂપિયામાં દર્શાવીએ છીએ ચાર વ્યક્તિઓને આપણે લઈએ છીએ એ બી સી ડી એ વ્યક્તિની આવક પાંચ હજાર બી વ્યક્તિની આવક દસ હજાર સી વ્યક્તિની આવક પંદર હજાર અને ડી વ્યક્તિની આવક વીસ હજાર સૌ આપ આ કોષ્ટકને એક ઉદાહરણના માધ્યમથી સમજો છો ચાર વ્યક્તિ ચાર કુટુંબ ચાર પરિવારની અહીંયા વાત કરી છે હવે દરેકને સમજાવતા એ બી સી અને ડી ચારે વ્યક્તિઓની મિત્રો આપ આવક જોઈ શકો છો પાંચ હજાર દસ હજાર પંદર હજાર અને વીસ હજાર હવે આની સમજૂતી આપણે કોનેથી ચાલુ કરવી પડે સાપેક્ષ ગરીબી નક્કી કરવા સાપેક્ષ ગરીબી માપવા કે સમજવા ડી વ્યક્તિથી આપણે એની વાત ચાલુ કરવી પડે તો હવે સમજો આપ સમજી પણ શકશો એના ખ્યાલ મુજબ આપને ખ્યાલ આવી ગયો હશે ડી વ્યક્તિ ની વાર્ષિક આવક વીસ હજાર છે ઓકે હવે ડી વ્યક્તિની તુલનાએ કેટલા સાપેક્ષ ગરીબ છે તો કે ઉપરના ત્રણેય કોણ ઉપરના ત્રણેય એ બી અને સી કેમ ઉપરના ત્રણેય તો આપ સમજો છો કે ડી વ્યક્તિની તુલનાએ ઉપરના ત્રણેય વ્યક્તિઓની આવક કેવી છે ઓછી ઓકે એ બી અને સી ડી વ્યક્તિની તુલનાએ ત્રણ વ્યક્તિઓ સાપેક્ષ ગરીબ ગણાય કારણ કે ડીની તુલનાએ ઉપરના ત્રણેયની આવક ઓછી છે બીજો પોઈન્ટ સી વ્યક્તિની તુલનાએ છે તો કેટલા સાપેક્ષ ગરીબ તો કે બે કોણ તો કે એ અને બી આપ સમજો છો સી વ્યક્તિની તુલનાએ એ અને બી ની આવક કેવી છે ઓછી છે તો સી ની તુલનાએ સાપેક્ષ ગરીબ કેટલા તો કે બે કોણ એ અને બી એવી જ રીતે બી વ્યક્તિ ની તુલનાએ સાપેક્ષ ગરીબ કેટલા તો કે એક કોણ તો કે એ એ વ્યક્તિની આવક ની તુલનાએ કેટલી તો કે પાંચ ઓકે આવી રીતે આપણે સાપેક્ષ ગરીબી માપી શકીએ કોઈ એક વ્યક્તિ કોઈ એક જૂથ કોઈ એક પરિવાર ડીની તુલનાએ આપેલા ઉદાહરણ મુજબ આપેલા કોષ્ટક મુજબ ડી વ્યક્તિની આવક વીસ હજાર એની તુલનાએ ઉપરના ત્રણેય સાપેક્ષ ગરીબ ગણાય બીજો સ્ટેપ બીજો પોઈન્ટ સીની તુલનાએ ઉપરના બે એટલે કે એ બી સાપેક્ષ ગરીબ ગણાય ત્રીજો પોઈન્ટ બીની તુલનાએ એ સાપેક્ષ રીતે ગરીબ ગણાય આપ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એનો અર્થ બરોબર સમજી લો એટલે આખો જ ત્રણ માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આવી રીતે આપણે સમજાવવાનો છે અને જે તમને અલગથી પણ ત્રણ માર્ક્સમાં પૂછી શકે કોષ્ટક એક ઉદાહરણ આપણું તમે કાલ્પનિક તમારી રીતે પણ લઈ શકો છો સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ત્રણ માર્ક્સમાં તમને પૂછે છે તો તેનો અર્થ બીજો પોઈન્ટ નિરપેક્ષ ગરીબી માપવા પાયાની લઘુત્તમ જરૂરિયાતો સાપેક્ષ ગરીબી માપવા માટે આવકની અસમાન વહેંચણી અને તે જ બાબતની એક પ્રેક્ટિકલ ઉદાહરણથી જે મેં અત્યારે તમને સમજાયું એવું તમે પ્રેક્ટિકલ ઉદાહરણ બીજું પણ લઈ અને તમે કોની તુલનામાં કોણ સાપેક્ષ ગરીબ છે તે કોષ્ટકની નીચે થિયરિકલ રીતે એના પોઈન્ટમાં દર્શાવવાનું છે ઓકે ત્યારબાદ એ ચાર પોઈન્ટ કોષ્ટક પછી ચાર પોઈન્ટ દર્શાવ્યા બાદ સાપેક્ષ ગરીબ કોણ કોની તુલનામાં છે તે દર્શાવ્યા બાદ આ પોઈન્ટ લખો છો આમ સાપેક્ષ ગરીબી એ બે વ્યક્તિ કે બે જૂથની તુલના કરવાથી જાણી શકાય છે કોઈ બે વ્યક્તિ કોઈ બે જૂથની તુલના કરવાથી સાપેક્ષ ગરીબી જાણી શકાય છે ઓકે પછીના પોઈન્ટમાં લખવાનું છે ભારતમાં સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉપયોગી બનતો નથી પણ મેં તમને કીધું ને કે વિકસિત દેશોમાં અમેરિકા જેવા જાપાન જેવા ઇંગ્લેન્ડ જેવા ઓસ્ટ્રેલિયા જેવા કે પશ્ચિમ યુરોપના દેશો જેવા જે સંપન્ન દેશો છે જે મૂડીપતિ દેશો છે ત્યાં પશ્ચિમ યુરોપના દેશોમાં ખાસ આ પ્રકારનો ખ્યાલ ઉપયોગી બનતો હોય છે સાપેક્ષ ગરીબી માપવા માટે ઓકે વિકસિત દેશોમાં આ ખ્યાલ ઉપયોગી બને છે અને છેલ્લા પોઈન્ટમાં લખવાનું છે ભારત જેવા દેશમાં ધનવાન લોકોની સરખામણીએ દેશની મોટાભાગની વસ્તી સાપેક્ષ રીતે ગરીબ ગણાય આપણા ભારતના સંદર્ભમાં સાપેક્ષ ગરીબીની ચર્ચા કરવી હોય તો આવો ખ્યાલ આપી શકાય કે જે ધનિકોનો વર્ગ બહુ ઓછો છે અમુક ટકા ધનિકોનો વર્ગ છે એની તુલનામાં આપણે સૌ દેશનો મોટો વર્ગ એટલે કે નેવ ટકા વર્ગ દસ ટકા ધનિકોની તુલનામાં નેવ ટકા વર્ગ એ સાપેક્ષ રીતે ગરીબ ગણાય ભારતના સંદર્ભમાં વાત કરવી હોય તો ઓકે તો આ ખ્યાલ ધનાઢ્ય દેશોમાં સંપન્ન દેશોમાં વધુ ઉપયોગી સાબિત થાય છે કારણ કે ત્યાં આવકની અસમાન વહેંચણી છે ઓકે અને આપણા ભારત જેવા દેશમાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉપયોગી બને છે અને સંપન્ન દેશોમાં સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉપયોગી બને છે તો મિત્રો અહીંયા આ વાત પૂરી થાય છે ગરીબીનું સ્વરૂપ કેટલા ભાગમાં યાદ રાખો છો બે ભાગમાં નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી માત્ર નિરપેક્ષ ગરીબી પણ તમને એકલા ત્રણ માર્ક્સમાં પૂછી શકે અને માત્ર એકલી સાપેક્ષ ગરીબી પણ આપને ત્રણ માર્ક્સમાં પૂછી શકે બંનેની સમજૂતી પણ એકલી ત્રણ માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે જો વ્યક્તિગત રીતે ત્રણ માર્ક્સનો પ્રશ્ન આવે છે તો નિરપેક્ષ ગરીબી વિશે પૂછ્યું હોય તો વિગતે સમજાવો છો સાપેક્ષ ગરીબી વિશે પૂછ્યું હોય તો વિગતે સમજાવો છો બંને વિશેનો ખ્યાલ આપતો કમ્બાઈન્ડ પ્રશ્ન હોય તો બંનેની ટૂંકી માહિતી સમજાવો છો અને આનો આ પ્રશ્ન કારણો સાથે પણ હોય એટલે હવે પછીના વિડીયોમાં આપણે ગરીબીના કારણોની ચર્ચા કરીશું અહીંયા બંનેનો ખ્યાલ પૂર્ણ થાય છે આપ એને બરાબર સમજો છો નમસ્કાર